મારા પપ્પા મારા પપ્પા આવું કહેતા જ મારા શબ્દો થંભી જાય છે કારણ કે મારા પપ્પા દુનિયાના સૌથી બેસ્ટ પપ્પા છે તેથી હું કહીશ કે માતા વાત્સલ્ય મૂર્તિ છે તો પિતા કરુણા મૂર્તિ માતાની આંખોમાં માતૃપ્રેમ છલકાય તો પિતાના હૃદયમાં પિતૃપ્રેમ છલકાય બંનેના પ્રેમના સિંચનથી થાય ભાડું છે બાળકના જીવનમાં માતાના પ્રેમનું જેટલું મહત્ત્વ છે તેટલું જ પિતાના પ્રેમનું મહત્ત્વ છે બંનેના સપ્રમાણ પ્રેમરૂપી સિંચનથી બાળકનો યોગ્ય ઉછેર થાય છે માતા બાળકના ભવિષ્ય અંગે હૃદયથી વિચારે છે તો પિતા બુદ્ધિથી વિચારે છે પણ બંનેનો ઉદ્દેશ્ય તો એકમાત્ર બાળકનો સારો ઉછેર જ છે હું મિની આજે હું તમને મારા પપ્પા વિશે નિબંધ કહીશ મારા પપ્પા દુનિયાના સૌથી સારા અને પ્રેમાળ પપ્પા છે હું છ વર્ષની હતી ત્યારે મારી માતા ઈશ્વરને પ્યારી થઈ ગઈ હતી પરંતુ હું દીકરી છું અને દીકરીને સાવકીમાં દુઃખ ન આપે માટે મારા પિતાએ બીજા લગ્ન નહોતા કર્યા હું અને મારા પપ્પા અમારા ગામથી દૂર પપ્પાની નોકરી અર્થે શહેરમાં રહીએ છીએ પપ્પા ઓફિસ જાય ત્યારે એક માજી છે જે મારી સંભાળ રાખે છે હવે તો હું બાર વર્ષની થઈ ગઈ છું તેથી પપ્પાને કહું છું કે હું એકલી રહી શકીશ પણ પપ્પાને મારી ખૂબ ચિંતા છે એટલે તેઓ મને એકલી રહેવા દેતા નથી બાળપણથી જ મારા પિતાએ મને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે પણ જ્યારે વર્ગમાં ઘરમાં કે ઘરની બહાર મારી મમ્મીની વાત નીકળે ત્યારે બધા મને લાચારીની દૃષ્ટિથી જુએ છે કહે છે કે જેમ ગોળ વિના મોળો કંસાર તેમ મા વિના સુનો સંસાર પણ મને તો મારા પપ્પા માતાના પ્રેમની ખોટ આવવા જ દેતા નથી તે મને માની જેમ વહાલ કરે છે મારું માથું ઓળી આપે છે માની જેમ કોળિયા મૂકી ખવડાવે છે અને ગીત ગાઈ તેમના ખોળામાં સુવડાવે છે તેથી મને તો મારો સંસાર મીઠો જ લાગે છે મારી મમ્મી નથી એટલે મારી દાદી માસી મામી ફોઈ વગેરે મારી મમ્મી હોય તેમ બેટા આમ કરવાનું બેટા આમ ન કરાય જેવા સલાહ સૂચનો આપવા લાગે છે ત્યારે મને લાગે છે કે માથેમાં બીજા બધા વનવગડાના વા કારણ કે આ લોકો માત્ર સલાહ આપે છે પણ જ્યારે મને તાવ આવે ત્યારે કોઈ મારા માથે પોતા નથી મૂકતો હું પડી જાઉં તો ખમમાં બેટા એમ નથી બોલતા તેથી જ તો મારા પપ્પા મને કહે છે કે બેટા બાપડી સૌ કોઈ બોલશે પણ કાપડી કોઈ સીવી નહીં આપે એટલે કે બિચારી બધા કહેશે પણ કોઈ એક ફ્રોક પણ લાવી નહીં આપે તે તો મારા પપ્પા જ મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે એક દિવસ મારા ગુજરાતીના શિક્ષિકા મેડમ શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ વાર્તા કાબુલીવાલા ભણાવી રહ્યા હતા જેમાં કાજુ કિસમિસ વેચવાવાળા કાબુલીવાલાને મીની નામની છોકરી સાથે વિશિષ્ટ લગાવ હોય છે તે મીનીને રોજ કાજુ કિસમિસ ખવડાવે અને મીની તેમની દાઢી ખેંચે તેની સાથે રમે એક દિવસ કાબુલીવાલાને પોલીસ પકડી જાય છે સમયનું વહેણ જો જોતામાં વહેતું જાય છે તેમ તેમ મીની મોટી થતી જાય છે અને તેના ઘડીયા લગ્ન લેવાય છે આ બાજુ કાબુલીવાલા જેલમાંથી છૂટી મીનીને મળવા જાય છે ત્યારે મીનીના પિતા તેને મિનીને મળવાની ના પાડે છે કેમ કે તે નથી ઈચ્છતા કે એક ખૂનીનો પડછાયો મીની પર પડે પણ જ્યારે મિનીના પિતાને કાબુલીવાલા પોતાની મૃત દીકરીની વાત કરે છે ત્યારે મિનીના પિતા જાતે જ કાબુલીવાલાને મીની સાથે મેળવે છે ને મિનીના હાથમાં એક પડીકું આપે છે જેમાં કાજુ કિસમિસ અને તેની દીકરી માટે ભેગા કરેલા કેટલાક રૂપિયા હોય છે કાબુલીવાલાનો મીની પ્રત્યેનો ગાઢ પ્રેમ જોઈ મને મારા પપ્પા યાદ આવી ગયા કે મારા પપ્પા પણ મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને જ્યારે કોઈ કહે કે મોટી થઈને હું સાસરે જઈશ ત્યારે શું કરશો ત્યારે તે કહે કે હું તો મારી દીકરીને કોઈને નહીં આપું હું ઘર જમાઈ ગોતી લાવીશ આ તેમનો મારા પ્રત્યેનો પ્રેમ જોઈ હું ગદગદ થઈ તેમને બાજી પડતી મારા પપ્પાએ મને કદી મારી મમ્મીની યાદ ન આવે માટે ઘરમાં મમ્મીનો એક પણ ફોટો નથી રાખ્યો જે વાતનું મને ખૂબ જ દુઃખ છે પણ મારો આ ત્યારે ખોટો પડ્યો જ્યારે એક દિવસ મારા પપ્પા પાઉચ લીધા વગર ઓફિસે જતા રહ્યા ત્યારે મને તેમના પાઉચમાંથી ડાયરી મળી જેના છેલ્લા પાનના કવર પેજમાંથી મને એક ફોટો મળ્યો જે મારી મમ્મીનો હતો રાત્રે પપ્પા સાથે આ ફોટાની વાત કરી ત્યારે પપ્પાએ મને કહ્યું બેટા ફોટો જોઈ તો દુઃખી ન થાય એટલે મેં તેને મારા પાઉચમાં જ રાખ્યો છે ત્યારે મને ખુશી એ વાતની થઈ કે મારા પપ્પાએ ઘરમાં મમ્મીનો એક પણ ફોટો ભલે નથી રાખ્યો પણ તેમના હૃદયના દરેક ખૂણાને મમ્મીની યાદોથી ભરી દીધું છે ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની મશહૂર પંક્તિ યાદ આવે છે કે જનનીની જોડસખી નહીં રે લોલ પણ હું કહીશ કે પપ્પાની સખી નહીં રે લોલ